કચ્છના ડાયરેક્ટરની ફિલ્મ કચ્છમાં ધૂમ મચાવી રહી છે રોમિયો વિસ્કી. કચ્છના ડાયરેક્ટર રાજેશ મારુની નવમી પિક્ચર ફૂલ કોમેડી ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મ આજના સમયમાં યુવાનો વ્યસનો તરફ વળી રહ્યા છે તો આ તરફથી પાછા વળે તે હેતુથી તેમજ પરિવાર સાથે પણ જોઈ શકાય તેમ છે. કચ્છના કલાકારોનો ઉત્સાહ વધારી અને આ ફિલ્મ ગુજરાતમાં પણ ધૂમ મચાવી રહી છે. સ્ટોરી બાય હિતેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. એકચ્યુઅલી મુજી ફર્સ્ટ વડી પિક્ચર ફર્સ્ટ હે ને એ શૂટ થયે પાસે કચ્છ, સાપુતારા, અમદાવાદ, રાજપીપળા. કચ્છમાં કેટલા આર્ટિસ્ટ હોય? 70-60% કચ્છ આર્ટિસ્ટ ને એ ફિલ્મ મૂવી પાસે કોમેડી એન્ટરટેનમેન્ટ હે ને પૂરું ફેમિલી હે, ફેમિલી ડ્રામા. મતલબ પરિવાર સાથે? હા, પરિવાર સાથે. એક રોમિયો વિસ્કી નામ હે, પણ આજકાલ જે ગુજરાતી પિક્ચરો હોય છે પાંચ હટથી હટકી ટ્રેન્ડ લે આવે. ગુજરાત પિક્ચરો પણ એ હતા કે દોસ્તી યારી પાંચ હટકે રહે. આજ પણ એ પિક્ચર કોઈ પણ નેલા વંદા પેન્ટ પર જોતા એ પિક્ચર ગુજરાતી બને અહીં સૌથી હટકે ખડે આવે. ને એની પેન્ટ કે પાંચ બહુ શ્યોર અહીં એકડી નેલા વંદાને શ્યોર આમ પેન્ટ ચોતા કે એ પિક્ચર નહીં માગે છોકરું મળીને ફૂલ ટુ પાંચ પૈસા વસૂલ પિક્ચર. હું તો સૌથી પહેલાં તો રાજેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કચ્છનો એક છોકરો, કચ્છનો એક યુવાન જે સંઘર્ષથી જેમણે પિક્ચરોની અંદર પદાર્પણ કર્યું અને સૌથી પહેલી એમને પિક્ચર હતો મુરસેંજો ગામ, પછી ડાકુ જીવલો અને ત્રીજો પિક્ચર આ રજૂ કરે છે. એ એક કચ્છી યુવાન તરીકે આપણે બધાને ગૌરવ થાય એવી વાત છે. રોમિયો વિસ્કીમાં આખી પરિસ્થિતિ એવી છે કે અત્યારે સમાજની અંદર જે લોકો વ્યસનોની અંદર ફસાઈ ગયા છે, જે દારૂ ખૂબ પીએ છે, બેફામ બની ગયા છે, એ માણસોને રાજેશભાઈ પોતાની આ પિક્ચર દ્વારા સંદેશ આપે છે કે આ બધું વસ્તુ મૂકો અને જો તમને સારું ને સાદું જીવન જીવવું હોય તો આ પિક્ચર જોઈને એમાંથી પ્રેરણા લો. એમના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એટલો જ કહીશ કે આ પિક્ચરના છે ડાયરેક્ટર રાજેશભાઈ મારુ, એમની પિક્ચરનું નામ છે રાજેશ રોમિયો વિસ્કી. અને સમગ્ર કચ્છની નહીં પણ સમગ્ર દેશની પ્રજા એના પાછળ થઈ જાય ઇસ્કી. સૌપ્રથમ તો હું એટલું જ કહીશ કે આ મૂવીમાં મને કામ કરીને ઘણું બધું શીખવા બી મળ્યું છે અને સાથે સાથે રાજેશ સર જે મને ચાન્સ આપ્યો છે એના બદલે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ દર્શકોને એટલું વિનંતી કરીશ કે આપણે આપણા ગુજરાતી સિનેમાને સપોર્ટ કરીએ અને જેટલું પણ બને એટલું આપણે આ રોમિયો વિસ્કી કે કોઈ બી ગુજરાતી મૂવી છે એને પણ ગમે ત્યાં આપણે જોવા જઈએ. અને સાથે સાથે આ રોમિયો વિસ્કી ફક્ત ગુજરાતમાં જ નહીં, એની સાથે સાથે મુંબઈમાં પણ રિલીઝ થયું છે. કચ્છમાં આપણે આદિપુરમાં ઓમ સિનેમામાં લાગી છે અને ભુજમાં આપણે સેવન સ્કાય અને સૂર્ય મંદિર લાગી છે. અમારું પિક્ચર ભુજની અંદર ભુજિયાની તળેટી, રુદ્રાણી ડેમ, પછી દૂન પબ્લિક સ્કૂલ તેમજ ફાર્મ વિલા, પછી કુકમાની અંદર રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ તેમજ પારાપર મધ્ય શૂટિંગ કરેલું છે. એટલું જ નહીં પણ આ પિક્ચરની અંદર અમે મોટાભાગનું શૂટિંગ ગુજરાતના રાજપીપળા, સાપુતારા, અમદાવાદ સહિતના લોકેશન એમાં આવરી લેવામાં આવ્યા છે. આ પિક્ચરમાં રોમિયો વિસ્કી નામ નાખેલું છે. જે બાળક જન્મ લે છે એના પહેલાં એમના ફાધરનું અવસાન થાય છે ત્યારે આ પિક્ચર આના ઉપર આખું આવૃત કરવામાં આવ્યું છે અને વ્યસન કરવાથી શું થાય છે એનો પર દર્શાવવામાં આવ્યું છે. અને આ પિક્ચર તમે ફેમિલીથી નિહાળી શકો છો. આના માટે એક સમાજમાં અમે સંદેશ મૂકવા માંગીએ છીએ, તમે અચૂક એકવાર ફેમિલીથી આ પિક્ચર નિહાળો ને આ ફૂલ કોમેડી પિક્ચર છે. રોમિયો વિસ્કીમાં મેઇન કલાકાર છે સંજય મોરિયા, તે ગાંધીનગરનો છે, અને હિરોઈન છે રિયા ગોર, તે જામનગરની છે. અને આપણા કચ્છના પણ તેમાં ઘણા કલાકાર છે. આપણે અંબર કુમાવત, જગદીશ કોર, જયેશ પાટિયા, નીતાબેન યાજ્ઞિક સારા સારા કેરેક્ટર નિભાવે છે લોકોએ. ગુજરાતમાંથી કચ્છમાંથી તમામ આર્ટિસ્ટોને આગળ લાવવાનો અમારા પ્રયત્નો કરી રહ્યા છીએ ત્યારે હંમેશા અમે નાના કલાકારોને હુંફ આપી અને આગળ લઈ જવા માંગીએ છીએ. અમારો સ્વપ્ન એવું છે કે આવવાના સમયની અંદર ગુજરાતની અંદર કચ્છની અંદર પણ ફિલ્મ સિટી બની રહે અને અમારા કલાકારોને પ્રોત્સાહન કરતા રહીએ એવી અમારી હૂંફ છે. અને અમને સતત અમારા જોડે કચ્છની જનતાને આશીર્વાદ રૂપે માં આશાપુરા ચેનલ અમને સતત મદદ કરી રહ્યા છે તેમજ
કચ્છના કલાકારોને આગળ આવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે તે વતી હું માં આશાપુરા ન્યૂઝનું અંતરેથી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. We'll be right back.